અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. નવસારીમાં બપોરના 2 વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન માટે ચેમ્બર સહિત પાલિકા પ્રમુખે શહેરીજનોને અપીલ કરી હતી. નવસારી શહેરમાં દિન પ્રતિદિન વકરી રહેલા કોરોનાને નાથવા માટે અને તેની ચેન તોડવા માટે નવસારી નગરપાલિકા સહિત ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય સામાજિક સંગઠનોએ ભેગા થઈને સવારે 7 થી 2 વાગ્યા સુધી વેપાર શરૂ રાખવા માટે અને ત્યારબાદ સ્વૈચ્છિક લોકડાઉન લાગુ થાય તે માટેની જાહેરાત કરી હતી. હાલમાં દરેક હોસ્પિટલમાં બેડની સુવિધા ઉપલબ્ધ નથી, તો સાથે જ ઓક્સિજન પણ ખૂટી ગયો છે, ત્યારે પાલિકાએ આ મામલે તત્વરિત નિર્ણય લઈને બપોરે 2 વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન શહેરમાં કરવામાં આવ્યું છે અને પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે. શહેરીજનો આ મામલે સહકાર આપવા માટે અપીલ પણ કરી રહ્યા છે. સ્વૈચ્છિક લોકડાઉન અમલી બને તેવી જાહેરાત નવસારી નગરપાલિકાના પ્રમુખ ગિરીશ શાહે કરી હતી. જાહેરાત બાદ નવસારીના વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉનને સમર્થન આપે છે કે કેમ, હવે તે તો હવે સમય જ બતાવશે. સંપૂર્ણ લોકડાઉન થાય તે માટે વેપારી અને પાલિકાએ કલેક્ટરને રજૂઆત કરી હતી. આ મામલે કલેક્ટરે કોઈ જ રસ ન દાખવતા હવે પાલિકાએ જાતે જ આ મામલે આગળ આવીને શહેરીજનોને સ્વૈચ્છિક લોકડાઉન થાય તે માટે અપીલ કરી હતી. સામાન્ય રીતે માર્કેટમાં 10 થી 11 વાગ્યા સુધી જ ખુલ્લી છે, તો પછી વેપારીઓ 4 કલાકમાં કેવો વેપાર કરશે અને શું નફો રડશે, જેને લઈને શહેરના 6 વેપારી સંગઠનોએ આ નિર્ણય સામે વિરોધ અને વાંધો ઉઠાવ્યો છે. ત્યારે પાલિકા પ્રમુખ આ તમામ વેપારી સંગઠનોને સમજાવશે અને તેમનો સાથે બેઠક કરશે. ત્યારે આ પાલિકા પ્રમુખ આ તમામ વેપારી સંગઠનોને સમજાવશે અને તેમની સાથે બેઠક કરી શકે તેમ છે. હાલની જે COVID-19ની પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિનો સામનો કરવા માટે નવસારી વિજયપુર નગરપાલિકાના આજે એક સંકલન સમિતિ મળી હતી. એ સંકલનમાં અમારા બંને ધારાસભ્યશ્રીઓ, અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, નવસારી શહેર ભાજપના પ્રમુખ પરેશભાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દેવુભાઈ, પક્ષના નેતા સૌ બધા હાજર હતા. અને એમાં એવો નિર્ણય કર્યો કે હાલમાં જે પરિસ્થિતિ ચાલે છે તેમાં વેપારીઓએ અમને ઘણા લોકો એવા સૂચનો કર્યા કે ભાઈ આપણે 7-8 દિવસ લોકડાઉન કરવું જોઈએ, બંધ કરવું જોઈએ. પરંતુ અમે બધા ભેગા થઈને નિર્ણય કર્યો, પ્રાંત અધિકારી શ્રી બી એમાં હાજર હતા, કે આપણે એકદમ ભારણ કોઈના પર નાખવું નથી. અત્યારની જે પરિસ્થિતિ છે એમાં લોકોને આર્થિક નુકસાન પણ નથી પહોંચાડવું અને સમય બી થોડો નબળો છે, કપરો છે, તો આપણે બધાને સૌનો સાથને સાથે રાખીને સવારે 7 થી બપોરે 2 સુધી આપણે વેપાર ધંધા ચાલુ રાખીએ અને 2 વાગ્યા પછી આપણે લોકડાઉન જેવું વાતાવરણ બનાવીને સ્વૈચ્છિક બંધ રાખવાનો બધાને અનુરોધ કર્યો છે અને એના વિનંતી બી કરી છે. તેમાં અમારી સાથે ચેમ્બરના પ્રમુખશ્રી પણ હાજર હતા. એમણે બી બધા એસોસિએશનના ફોન કરીને એમના પ્રમુખો સાથે વાતચીત કરી, અમે પણ કરી. લગભગ 16 એસોસિએશનના પ્રમુખોએ અમને આમાં બાંહેધરી આપી છે કે 7 થી 2 નિર્ણય આપનો આવકારીએ છીએ અને અમે એમાં આપને પૂરેપૂરો સાથ સહકાર આપીશું. મારે નવસારી વિજાપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે નવસારી શહેરને વિનંતી કરીએ છીએ કે આ મહામારીમાં ખૂબ કપરી મહામારી છે, જ્યારે હોસ્પિટલોમાં બી તકલીફ છે, બેડ નથી મળતા, ઓક્સિજનની બી કમી પડી છે, એમાં કોઈ પ્રશાસનનો વાંક નથી કરતા, પણ પરિસ્થિતિ એટલી નબળી છે કે પેશન્ટ એટલા વધી ગયા છે કે આપણે બી લાચાર થઈ ગયા છે. તો આવા સમયે નવસારીની જનતા એક નૈતિક ફરજ સમજીને પોતાની આપણે 2 વાગ્યા સુધી વેપાર કરવાની છૂટ છે, સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરીને 2 વાગ્યા પછી આપણે પરિવાર સાથે ઘરે જ રહીએ, કામ ના હોય તો બહાર નીકળીએ નહીં અને આ ચેન તોડવામાં મદદરૂપ થઈએ એવી ભાવના રાખું છું અને એવી આશા પણ રાખું છું. અને સાથે સાથે વિનંતી એવી પણ કરું છું કે આ ચેન તોડવી એ જરૂરી છે. જ્યારે જેમ જેમ આ લોકડાઉન કરતા જશું, આપણે આવી રીતે 2 થી સવારે 7 સુધી આપણે ઘરે રહીશું ને નવસારીમાં ઓછા ફરશું, તો મને વિશ્વાસ છે ડૉક્ટરો બી એવો અત્યારે પોતાના ડૉક્ટરનો મંતવ્ય એવો છે કે જેટલા તમે ઓછા બહાર નીકળશો તેમ તેમ આનો ચેનનો તો રસ્તો ચેન રૂપ મદદરૂપ થશે આપણને તોડવા માટે. પરિમલ મકવાણા, D9 ન્યૂઝ, નવસારી.